આજની ટોપ 10 ખબરો. ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર. અમદાવાદમાં નહીં થાય પતંગોત્સવનું આયોજન. અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ કરવામાં આવ્યો. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે. હાઈકોર્ટની ટકોર બાદ આ નિર્ણય કરવામાં આવ્યો. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે સિનિયર નેતાઓને જવાબદારી સોંપી. ગત ટર્મમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસે વિજય મળ્યો હતો, જેનું હવે પુનરાવર્તન કરવાની કોંગ્રેસ અત્યારથી તૈયારી કરી રહ્યું છે. પ્રભારી રાજીવ સાતવે પણ દાવો કર્યો છે કે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્વલંત વિજય મળશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ખેડૂત અધિકાર યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. ગાંધી આશ્રમથી દિલ્હી રાજઘાટ સુધી યોજવાના હતા યાત્રા. આ અંગે તેમણે કહ્યું કે દિલ્હી નહીં જાઉં તો ગુજરાતના ગામડામાં ફરી ખેડૂતોને મળીશ. સરકારે હું બહાર ન નીકળી શકું તેવી વ્યવસ્થા કરી છે, તેથી હું સરકારને પૂછવા માંગુ છું કે કોઈ વિરોધનો અધિકાર નથી. વડોદરામાં ઇનઓર્બિટ મોલમાં નિયમોના ધજાગરા ઉડ્યા. ક્રિસમસના દિવસે મોલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ તો થયો, પરંતુ લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા. નિયમોના ભંગ પર મોલના સંચાલકોની બેદરકારી સામે આવી. શરૂઆતમાં મોલ સીલ કરી દેખાડો કરવામાં આવ્યો. સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. લાલુ જાલીમના માણસોએ પાણીપુરી વાળાને માર માર્યો. પાણીપુરીના પૈસા માંગતા માર માર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો. અમદાવાદમાં હડતાળ પર ઉતરેલા સફાઈ કર્મચારીઓ ખેડૂતો જેવા આંદોલનના માર્ગે ધરણાના સ્થળ પર જ સફાઈ કર્મીઓએ શરૂ કર્યું રસોડું. ધરણામાં સામેલ થતા લોકો માટે સ્થળ પર જમવાની વ્યવસ્થા કરવામાં આવી. મહિલાઓને શાકભાજી કાપવાની જવાબદારી સંભાળવામાં આવી. સુરતની સાયન્સ શુગર મિલની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી માટે મતદાન. સાયન્સ શુગર મિલની કુલ 18 બેઠક છે, જેમાંથી બે બિનહરીફ છે, જ્યારે 16 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સાયન્સ ઝોનમાં વર્તમાન પ્રમુખ રાકેશ પટેલ અને આશીષ પટેલ વચ્ચે ટક્કર છે, જ્યારે કુચસદ ઝોનમાં પૂર્વ પ્રમુખ કેતન પટેલ અને રજની પટેલ, કે જેઓ વર્તમાન ડિરેક્ટર છે, તેમની વચ્ચે ટક્કર છે. તો સાંધિયાર ઝોનમાં વર્તમાન ડિરેક્ટર દર્શન નાયક અને વિરલ પટેલ વચ્ચે ટક્કર છે. પોળો ફોરેસ્ટમાં 31 ડિસેમ્બર સુધી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 2020ના અંતિમ દિવસોમાં પ્રવાસીઓને પોળો ફોરેસ્ટ આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 26, 27 ડિસેમ્બર, 30, 31 ડિસેમ્બર પ્રવાસીઓ પોળો ફોરેસ્ટમાં આવવા પર પ્રતિબંધ, જોકે 28, 29 ડિસેમ્બરે પ્રવાસીઓ પોળો ફોરેસ્ટમાં આવી શકશે. વર્ષના છેલ્લા દિવસોમાં પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે, જેથી કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો. આણંદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીના મોત બાદ પરિવારજનોએ હોબાળો કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ 14 દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા, જે બાદ તેમનું મોત થઈ ગયું. પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું છે. ઓક્સિજનનો પાઇપ નીકળી જવાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. કચ્છના જખૌ બંદર પાસેથી ડ્રગ્સના 3 પાકેટ જપ્ત કરવામાં આવ્યા. કોસ્ટગાર્ડે 3 કિલો ડ્રગ્સ અંદાજે 4 લાખની કિંમતો પકડાયું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 202 પેકેટ પકડાયા, જેની કિંમત અંદાજે 3 કરોડ જેટલી થાય છે.